અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ। વિશ્વના 68 દેશોના 126 પતંગબાજો સહિત દેશના 14 રાજ્યોના 65 પતંગબાજો થયા સહભાગી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ પતંગની જેમ નવી ઊંચાઈએ છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની સ્ટેન્ડિંગ કમિટીમાં નિયુક્તિ। સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી કોન્ફરન્સનું જયપુર ખાતે થયું હતું આયોજન। દેશના તમામ રાજ્યની વિધાનસભાના અધ્યક્ષની દર બે વર્ષે યોજાય છે કોન્ફરન્સ। યાત્રિકો અને લોકોના આકર્ષણ એવા અંબાજીમાં ગબ્બરનો રોપવે 5 દિવસ રહેશે બંધ। તારીખ 9/1/2023 થી 14/1/2023 સુધી રહેશે બંધ। મેન્ટેનન્સ કાર્યને લઈને બંધ રાખવાની કરાઈ જાહેરાત। રોપવે બંધ રહેવા છતાં ગબ્બરના દર્શન રહેશે ચાલુ। સુરતના લોકોને ગુજરાત એસટીની ભેટ। સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથ દ્વારા સુધીની વોલ્વો સ્લીપર બસ સેવા કરાઈ શરૂ। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસે જ આપી બસને લીલી ઝંડી। ડાંગના નવસારીમાં સમાજ સેવાની નવી રાહ ચિંતતા ડોક્ટર। 2 કરોડના ખર્ચે બનાવ્યું કન્યા છાત્રાલય। ડોક્ટર રાજન શેઠ ડાંગના અંતરિયાળ ગામ ભાદરપાડાને દત્તક લઈને કરી રહ્યા છે ગામનો વિકાસ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોશીમઠની સ્થિતિને લઈને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે કરી ટેલિફોનિક વાતચીત। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પ્રધાનમંત્રીને પ્રભાવિત વિસ્તાર અને થયેલ નુકસાનની આપી માહિતી। મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત। 3 દિવસ સુધી ચાલનારા આ સંમેલનનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કરશે ઉદ્ઘાટન। સંમેલન દરમિયાન 1 સ્મારક પોસ્ટકાર્ડ ટિકિટનું પણ કરાશે અનાવરણ। ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હાડથી જવતી ઠંડીનો પ્રકોપ યથાવત। ગાઢ ધુમ્મસના કારણે માર્ગ પરિવહન, રેલવે, પ્રવાસ અને હવાઈ યાત્રાને અસર। તો ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીમાં રાહત રહેવાની હવામાન વિભાગની આગાહી।